नमस्कार विद्यार्थी मित्रों, आज अपने गण चेप्टर नु रिविजन कुमार प्रकाशन एपनी मदद थी करवाना चाहिए। तो कोण गण दर्शावे, गण एटले शू? तो निश्चित वस्तुओना समुदाय ने गण कहे छे। निश्चित कोने कहवाय? के मारो जवाब, तमारो जवाब अने कोई त्रीजी व्यक्तिनो, बधानो जवाब सरखो आवतो होय। આજે સરખો આવતો હોય, એ જ રીતે કાલે પણ સરખો આવતો હોય, વર્ષો પછી પણ સરખો આવતો હોય, એવા સમુદાયને ગણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારી મનપસંદ ચીજ વસ્તુઓ તો એ ગણ નથી। કેમ નથી? કારણ કે તમને ગુલાબજાંબુ ભાવતા હોય તો બીજા કોઈ વ્યક્તિને મેગી પણ ભાવતી હોય। એટલે પ્રશ્ન 1.1 દાખલા પહેલાંનો પહેલો દાખલો, કયો સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો। એમાં પહેલો દાખલો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓ મહિલાઓનો સમૂહ। તો આપણે જાણીએ છીએ કે અંગ્રેજી કેલેન્ડરમાં 12 મહિના હોય છે, એમાં જેથી શરૂ થતા હોય એવા મહિના જાન્યુઆરી, જુલાઈ, જૂન અને જુલાઈ છે। તો મારો જવાબ પણ એ હશે, તમારો પણ જવાબ એ હશે, અને દુનિયાના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિનો જવાબ એ હશે। એટલે તે ગણ દર્શાવે છે, આ સમૂહ ગણ દર્શાવે છે। બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગણ છે કે નહીં નક્કી કરો। ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ। હવે જુઓ, અહીંયા લખેલું છે કે લેખકો વિશેનો અભિપ્રાય વ્યક્તિએ વ્યક્તિએ બદલાતો રહે છે। તમે જે 10 નામ લખો એ જ ભારતના દરેક વ્યક્તિ લખે એવું જરૂરી નથી હોતું। મારા માટે ઝવેરચંદ મેઘાણી પ્રતિભાશાળી હોય તો કોઈ અન્ય વ્યક્તિ માટે, તમારા માટે મીરાબાઈ નરસિંહ મહેતા પ્રતિભાશાળી હોય, કોઈ માટે એનાથી પણ જુદો વ્યક્તિ હોય। એટલે આ જે વાક્ય છે ને, આ જે લખ્યું છે ને, જે સમૂહ, એ નિશ્ચિત નથી, દરેક માટે એક નથી। એટલે આ સમૂહ સુવ્યાખ્યાયિત ન હોવાથી, સુવ્યાખ્યાયિત એટલે નિશ્ચિત ન હોવાથી ગણ દર્શાવતો નથી। એવો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગણ દર્શાવે છે કે નહીં? દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ। હવે તમને એમ કહેવામાં આવે કે તમે 11 સિલેક્ટ કરો, અને તમારા મિત્રને કહેવામાં આવે 11 સિલેક્ટ કરો, અને કોઈ ત્રીજી વ્યક્તિને, આમ દરેક વ્યક્તિ, વિદેશની કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે 11 વ્યક્તિઓ જે ઉત્તમ હોય એવા સિલેક્ટ કરો, જો બધાનો જવાબ સરખો આવતો હોય, નિશ્ચિત આવતો હોય, તો ગણ દર્શાવે, તો તમારું કહેવાનું શું થશે? તો તમારું કહેવાનું એવું જ થશે કે ના, બધાનો જવાબ સરખો આવશે નહીં। કોઈ ઓસ્ટ્રેલિયાનો ખેલાડી હશે તો એ રિકી પોન્ટિંગને પ્રાધાન્ય આપશે, શ્રીલંકાનો હશે તો એ શ્રીલંકાના ખેલાડીને પ્રાધાન્ય આપશે, આપણો હશે તો વિરાટ કોહલીને કે અન્ય કોઈ ખેલાડીને પ્રાધાન્ય વધુ આપશે। એટલે તમે જાણો છો કે આ વસ્તુ સુવ્યાખ્યાયિત નથી। ઈવન આપણા દેશની ટીમ બનાવો ને, તોય કોઈને વિરાટ કોહલી ગમતો હોય, કોઈને સચિન ગમતો હોય, કોઈને સૌરવ ગાંગુલી ગમતો હોય, એટલે સુવ્યાખ્યાયિત ન હોવાથી આ સમૂહ ગણ દર્શાવતો નથી। ચોથો દાખલો, કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો। તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ। તો તમે જાણો છો કે આપણા વર્ગમાં છોકરાઓનો સમૂહ નિશ્ચિત છે, નિશ્ચિત છે, એટલે બધાનો જવાબ સરખો આવશે, એટલે સુવ્યાખ્યાયિત છે, એટલે ગણ દર્શાવે છે। સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ। સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા તમે દુનિયાના છેડે જઈને કોઈ પણ વ્યક્તિને પૂછો વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 99 સુધીની મળે, 1, 2, 3, 4, એટલે કે બધાનો જવાબ સરખો આવે, એટલે ચોક્કસ જવાબ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે આ સુવ્યાખ્યાયિત સમૂહોનો ગણ છે, તેથી તે ગણ દર્શાવે છે। મુનશી પ્રેમચંદે લખેલ નવલકથાઓનો સમૂહ। તો વિદ્યાર્થી મિત્રો, મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાનો સમૂહ, આપણે લખવા બેસીએ ને નવલકથા, હોય 1, 2, 3, આપણું નોલેજ હોવું જોઈએ, હું લખું, તમે લખો કે કોઈ ત્રીજો વ્યક્તિ લખો, બધાનો સમૂહ જવાબ સમાન મળે, કારણ કે સુનિશ્ચિત સમૂહ છે, એટલે આ સમૂહ છે ને એ ગણ દર્શાવે છે।
બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો યુગ્મ પૂર્ણાંક બધા લખીએ વિદ્યાર્થી મિત્રો, તો બધા લખશે 0, 2, 4, 6, 8 -2, -4, -6, -8. કોઈ પણ વ્યક્તિ -1, 1, 3, 5 એ નહીં લખે, 1.7 પણ નહીં લખે પૂર્ણાંક છે, એટલે બધાનો જવાબ સરખો આવશે, સુનિશ્ચિત છે. એટલે ગણ દર્શાવે છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો સમૂહ લખીએ આપણે, પ્રશ્ન 1, પ્રશ્ન 2 સુનિશ્ચિત છે, એટલે આ પણ ગણ દર્શાવે છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો, દુનિયાના ભયાનક પ્રાણીઓ છે ને, એ વ્યક્તિએ વ્યક્તિ અલગ અલગ હોય. કોઈને સિંહની બીક લાગતી હોય તો ઘણા એવા હોય કે બિલાડીથી એ બીતા હોય, અને બહેનોની વાત કરીએ તો વંદાથી એ બીતા હોય, એટલે અલગ અલગ છે. કોઈને પૂછવામાં આવે કે તમારા માટે ભયાનક પ્રાણી શું, તો ઘણા એમ કે મારા માટે ભયાનક પ્રાણી આ છે, કોઈ એમ કે આ છે. લખવામાં બધાના લિસ્ટ અલગ અલગ હોય, એટલે સુવ્યાખ્યાયિત સમૂહ નથી, એટલે આ સમૂહ ગણ દર્શાવતો નથી. દાખલો બીજો વિદ્યાર્થી મિત્રો, ગણેમાં 1, 2, 3, 4, 5, 6 સભ્યો છે, અને ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ સંકેત મૂકવાનો છે. હવે આગળ સભ્ય છે એ ગણમાં હોય તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બિલોંગ્સ ટુ મૂકીશું, અથવા તો નહીંતર જો સભ્ય ગણમાં ન હોય તો આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ લખશું. તો આ પહેલાંની વાત કરીએ તો પાંચડો એમાં છે, તો પાંચડો એમાં છે એટલે અહીંયા કઈ નિશાની મૂકીશું, તો આપણે મૂકીશું બિલોંગ્સ ટુની નિશાની મૂકીશું. હવે બીજા દાખલાની વાત કરીએ કે આઠડો એમાં છે, તો આઠડો એમાં નથી એટલે આપણે શું લખીશું, ડઝ નોટ. એવી જ રીતે 0 પણ એમાં નથી એટલે આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ લખીશું. 4 એમાં છે તો હા છે એટલે બિલોંગ્સ ટુ મૂકીશું. 2 એમાં છે એટલે 2 પણ છે એટલે આપણે બિલોંગ્સ ટુ મૂકીશું. 10 એમાં નથી એટલે આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ. આ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ આપીશું. છતાંય તમને કાંઈ મુશ્કેલી હોય તો નીચે કોમેન્ટ કરજો. ગણને યાદીની રીતે લખો. x છે ને પૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો, અને x નું મૂલ્ય છે એ -3 અને 7 વચ્ચે છે, એટલે આપણે પૂર્ણાંક છે -3 નથી લેવાના. જો ઇક્વલ ટુની નિશાની હોત ને તો આપણે લેત, પણ અત્યારે ઇક્વલ ટુની નિશાની અહીંયા નથી આપેલી. એ જ રીતે 7 પણ નથી લેવાના, વચ્ચે જે આવતા હોય એ પૂર્ણાંક લખીએ. તો વચ્ચે -2 આવશે, -1 આવશે, 0 આવશે, 1, 2, 3, 4, 5, 6. હવે તમને એમ થાય 0.5 વચ્ચે આવે છે, કેમ નહીં લીધા હોય? તો એટલે નથી લીધા કારણ કે 0.5 પૂર્ણાંક નથી. આપણે વચ્ચે આવતો હોય અને પૂર્ણાંક પણ હોય એ રીતની સંખ્યા લેવાની છે, એટલે આ રીતનો જવાબ મળશે. એવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો તમે જાણો છો એકદમ સહેલો છે, 1, 2, 3, 4, 5 અને 6. 6 પણ નહીં આવે, 6 કરતાં નાની શબ્દ લખેલો છે એટલે અહીંયા 6 લખેલો છે, પણ 6 ખરેખર આવશે નહીં, 6 કરતાં નાની કીધી છે, તમે સમજી શકો છો. તો 1, 2, 3, 4, 5 જ આવશે. x જેના અંકોનો સરવાળો 8 થતો હોય એવી 2 અંકની સંખ્યા છે. હવે 2 અંકની છે વિદ્યાર્થી મિત્રો, એટલે 0, 8 નહીં ચાલે, કારણ કે આપણે જાણીએ છીએ કે 8 છે ને એ 1 અંકની સંખ્યા છે. હવે એ 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો 10થી ચાલુ થાય, ખાસ તમે યાદ રાખજો. તો 10, 11, 12, 13, 16 સુધી જઈશો તો તમને સરવાળો 8 નહીં મળે, આપણે તો સરવાળો 8 મળવો જોઈએ. તો 17 છે ને એ 2 અંકની એ સંખ્યા છે અને સરવાળો 8 છે. એ જ રીતે આગળ વધો તો તમને 26, 35, 44, 53, 62, 62, 61, 62, 61, 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 81, 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
પછી બધામાં અંકોનો સરવાળો 8થી વધી જાય છે એટલે આગળની એક પણ સંખ્યા આવશે નહીં. ગણ સ્વરૂપે લખવાનો છે ગણ ડી એક્સ, જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો સૌ પ્રથમ તો આપણે 60ના અવયવ લખવા પડે વિદ્યાર્થી મિત્રો. 60 એકા 60, પછી આગળ 30 દુ 60, પછી આગળ 20 તરી 60, પછી આગળ 15 ચોક 60, પછી હજી આગળ મળવાના છે 5 12 50 60, હજી આગળ 6 ગુણ્યા 10 60. હવે આગળ વિચારીએ તો 7 નહીં આવે, 8 નહીં આવે,
નવ પણ નહીં આવે, દસ અહીંયા આવી ગયા છે. ઓકે, દસ છે એક જગ્યાએ. હવે આમ અવિભાજ્ય કેટલા? તો એકડો તો તટસ્થ છે, તો બે જ અવિભાજ્ય છે, ત્રણ અવિભાજ્ય છે. આ બધા અવયવ તો છે જ, હવે અવિભાજ્ય હોય તે આવશે. પાંચ અવિભાજ્ય છે, આ સિવાય કોઈ પણ અવિભાજ્ય નથી. એટલે બે ત્રણ પાંચ, આ માત્ર એટલા જ અવયવ એવા છે કે જે સાઠના અવયવ પણ છે અને અવિભાજ્ય પણ છે. એટલે ગણની અંદર આટલી સંખ્યા આવે છે. ગણ ઈ ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો અક્ષર. હવે બહુ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણે અક્ષર લેતા જવાના છે. ટી લઈ લઈ, આર લઈ લઈ, હવે ખાસ જોવાનું આવી ગયું હોય નહીં લેવાનું. આઈ લઈ લઈ છી, જી લઈ લઈ છી, ઓ લઈ લઈ છી, એન લઈ લઈ છી. હવે આગળ જો ઓ આવી ગયો છે એટલે ઓ બીજી વાર લેવાની જરૂર નથી. પાછો એમ લઈ લઈ, પછી પાછો ટી આવી ગયો છે, ટી નથી લેતા. ઈ લઈ લઈ, પછી આર આવી ગયો છે. જો આપણે જ્યારે પહેલો વિડીયો બનાવ્યો હતો ને, અત્યારે રિવિઝન કરી છે, અગાઉ જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે એમાં કંઈ કંઈ ભૂલ થઈ હતી. હવે કંઈ ભૂલ થઈ મને ખાસ યાદ નથી, પણ એક અક્ષર આવી ગયેલો અહીંયા છેલ્લે લીધેલો હતો. મેં નીચે કોમેન્ટ લખી છે એટલે તમે સુધારી લીધું હશે, અને વાય આવ્યો નથી એટલે વાય લીધો. આ રીતે ગણી શકાય. એફ, બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો એમાં પણ આપણે વિચારી છીએ કે તો બી લઈ લઈ, ઈ લઈ લઈ. હવે ટી બે વાર આવે છે તો આપણે તો એક જ વાર લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ ટી આવી ગયો, ઈ આવી ગયો, પછી આર, એટલે આટલા મૂળાક્ષરો આવશે. અહીંયા લખા છે બી ઈ ટી આર. ચોથા દાખલાનો પહેલો દાખલો ગુણધર્મની રીતે લખો વિદ્યાર્થી મિત્રો. એમાં ગણ એના સભ્યો છે 3, 6, 9, 12. હવે એક વસ્તુ તમને જણાવી દઈએ કે તમે યાદ એની રીતે લખતા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમારો જવાબ, તમારા મિત્રનો જવાબ, એટલે કે બધા વિદ્યાર્થીઓનો જવાબ સરખો મળે. ગુણધર્મમાં ઘણી વખત એવું છે કે તમે જે ગુણધર્મ વિચારો છો એ સિવાયનો પણ ગુણધર્મ મળતો હોય. અહીંયા જ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એને લખ્યું છે કે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન આવે, અહીંયા એન લખ્યો છે, એને એક્સ બિલોંગ્સ ટુ એન, એનનો સભ્ય છે. અને એક્સ છે, ઓકે ઓકે, એક્સ બરાબર જ લખ્યું છે. એક્સ કેવો? એક્સ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3n, જ્યાં એન બિલોંગ્સ ટુ એન અને એન બિલોંગ્સ ટુ 1 થી 4 અહીંયા લખ્યું છે. હવે એન તરીકે શું હોઈ શકે? તો એન બિલોંગ્સ ટુ એન છે એટલે એને એકડો બગડો તગડો ચોગડો હોઈ શકે, અને એક્સ એનો ગુણિત છે. તો ઘણા એમ પણ લખે વિદ્યાર્થી મિત્રો કે એક્સ, જ્યાં એક્સ એ 3 નો ધન ગુણિત છે, 3 નો ધન પ્રાકૃતિક ગુણિત છે, અથવા હજી લખવું પડશે 3 નો ધન પ્રાકૃતિક 13 કરતાં નાનો ગુણિત છે, એવું લખવું પડશે. કારણ કે નહીંતર આગળ 15 ને એવા બધા મળતા જાય, એમ પણ લખી શકાય. અથવા તો એમ પણ લખે કે એક્સ, જ્યાં એક્સ એ 3 નો અવયવી પણ લખવું પડશે, 13 કરતાં નાનો અવયવી છે, એમ પણ લખી શકાય. ગુણધર્મની રીતે લખો. ચોથાનો બીજો દાખલો ગણ બીમાં સભ્યો 2, 4, 8, 16, 32. એટલે તમે જોઈ શકો છો બેની ગુણિત સંખ્યાઓ છે. પણ આમ જો તમે બેની ગુણિત એમ લખો ને એટલે વિદ્યાર્થી મિત્રો 2, 4, 6, 8, 10 બધી આવે. અત્યારે જો બેની ઘાતવાળી સંખ્યા છે બધી. એટલે આપણે લખતી વખતે શું લખશું? તો એક્સ, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ બગડાની એન ઘાત. હવે એન શરૂઆતની સંખ્યા કઈ છે અને છેલ્લી સંખ્યા કઈ છે એ લખશું. તો શરૂઆતની 1, બગડાની 1 ઘાત લ્યો એટલે 2 મળે, અને તમે 5 ઘાત લઈશો ને એટલે 32 મળશે. એટલે એનનું મૂલ્ય આપણે 1 થી 5 લઈશું. હવે તો આપણે એમ થાય 1 થી 5 લખશું તો હજી એમાં અંદર વચ્ચે 1.5, 1.2 એવું આવશે. આ તો આપણે પરફેક્ટ એકડો જોઈએ, બગડો જોઈએ, તગડો જોઈએ. એટલે આપણે શું કરીશું? તો આપણે એન બિલોંગ્સ ટુ એન લખીશું એટલે એનનું મૂલ્ય 1 થી 5 જ આવે. જ્યારે એકડો લઈશો ત્યારે બગડાની 1 ઘાત મળે, બગડો લઈશો ત્યારે બગડાની 2 ઘાત એટલે 4 મળે, તગડો લેવામાં આવે એન બરાબર ત્યારે 8 મળે, ચોગડો લઈ તો 16, અને જ્યારે પાંચડો લઈ ત્યારે 32 મળે. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, ચોથાનો ત્રીજો, બિલકુલ એ જ રીતે છે. હવે અહીંયા તમે બગડાની જગ્યાએ પાંચડો મૂકી દો ને એટલે આપણે 5, 25, 125, 625 જોઈએ. પાંચડાની 1 ઘાત 5 થાય, પાંચડાની 2 ઘાત 25 થાય, પાંચડાની 3 ઘાત 125, પાંચડાની 4 ઘાત 625. એટલે આપણે એક્સ તરીકે શું લખશું? તો 5 ની n ઘાત, અને એન 1 થી 4 મળે એ રીતનો પ્રયત્ન કરીશું. તો એન બિલોંગ્સ ટુ એન રેખા અને એનનું મૂલ્ય 1 <n> <n> 4 આ રીતે રાખવાથી તમને એન 1 થી 4 મળે, અને ઘાતમાં મૂકવાના છે એટલે આપણો જવાબ 5, 25, 125, 625 આ રીતનો મળશે. ગણ ગુણધર્મની રીતે લખો 2, 4, 6, 8. હવે અપ ટુ છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે એવું લખી શકો, 2 ના અવયવી એવું લખી શકો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એમ પણ લખી શકો, અથવા તો એમ પણ લખી શકો એક્સ બરાબર 2n, જે એન બિલોંગ્સ ટુ એન, આમ પણ લખી શકાય. એટલે ઘણી બધી રીતે આને લખી શકશો.
ગુણધર્મ રીતે લખો એનો પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો, એમાં સભ્યો તરીકે 1, 4, 9 ટપકા ટપકા લખ્યા છે, એટલે શું હશે એ તમને સમજાઈ ગયું હશે, 16, 25 એ રીતનું હશે. જો બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે તો જવાબ તરીકે શું લખ્યું, તો એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણવર્ગ પ્રાકૃતિક સંખ્યા છે અને જ્યાં એક્સનું મૂલ્ય છે એ 1થી મોટું, 1 અથવા એનાથી મોટું અને 100 અથવા એનાથી નાનું, એને 10 લખ્યા છે પણ ખરેખર 100 આવશે. પૂર્ણવર્ગ પ્રાકૃતિક સંખ્યા છે. એમ પણ લખી શકાય એક્સ, જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર, એન બિલોંગ્સ ટુ એન, અને આ રીતની એનની શરત આપી દે, કઈ રીતની, તો 1 <= n> <= 10. ફરીથી બોલું છું, એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર, એન તરીકે 1 લેશો ત્યારે 1 મળશે, 2 લેશો ત્યારે 4 મળશે, 3 લેશો ત્યારે તમને 9 મળશે. તમે તમારી રીતે પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. ગણના બધા જ ઘટકો લખો. ગણમાં આપેલા છે, ગુણધર્મ રીતે લખ્યું છે એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક તો છે જ વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3, 4, પણ કેવી અયુગ્મ છે, એટલે તમે એકદમ સહેલું પડી જશે, 1, 3, 5, 7, 9, 11 એ રીતે તમે લખજો. બધા જ ઘટકો લખો. બીજો દાખલો, એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, પણ કેવો પૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો, તો -0.5થી મોટો અને 4.5થી નાનો. મેં 9 દુત્યાંશ એટલે 4.5 એમ તમને હિસાબ કરીને કીધા છે. તો કયા કયા આવશે, તો એકદમ સહેલું છે, 0, 1, 2, 3, 4 આવશે. હવે અહીંયા એવું લખ્યું હોત ને એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આમાં 0, 1 નીકળી જાત. ત્રીજો દાખલો, એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને જેનો વર્ગ 4 કરતાં નાનો હોય ને એ રીતનો પૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો. પૂર્ણાંક તો ખરો જ, પણ જેનો વર્ગ 4 કરતાં નાનો હોય, તો પૂર્ણાંક સંખ્યા આપણે થોડીક 0ની બંને બાજુની વિચારતા જઈશું અને કઈ લઈશું, તો 4 અથવા તેનાથી નાની આવતી હોય એવી આપણે લઈશું. તો 0નો વર્ગ 4 કરતાં નાનો આવે, 1નો વર્ગ પણ 4 કરતાં નાનો આવે, -1નો પણ 4 કરતાં નાનો આવે, 2નો વર્ગ 4 થાય છે એટલે ઇક્વલ ટુ છે એટલે ચાલશે, અને એ જ રીતે -2નો વર્ગ પણ 4 થાય એટલે ચાલશે. તો ઘટકો તરીકે કોણ કોણ આવી શકે, તો તમે જોઈ શકો છો, -2, -1, 0, 1 અને 2 આવી શકે. ચોથો દાખલો, ઘટકો લખવાના છે, એક્સ, જ્યાં એક્સ એ લોયલ શબ્દોનો મૂળાક્ષર છે, તો આપણે એલ લખશું, ઓ લખશું, વાય લખશું અને એ લખશું, છેલ્લો એલ નહીં લખીએ કારણ કે આગળ એક વખત આવી ગયેલ છે. પાંચમો દાખલો, ગણી એક્સ, જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય ને તેવો મહિનો છે. તો હવે તમે મુઠ્ઠીવાળો એટલે તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, ઢોંચા ઉપર જે મહિના આવતા હોય ને એ બધા આપણે ખબર છે, આપણે મુઠ્ઠીવાળીએ તમે સમજી ગયા છો, અથવા તો વિડીયો પણ તમે જોયો હશે, જે ઉપરના ભાગમાં આવતા હશે એ બધા 31 દિવસના. તો આપણે એ કંઈ લેવાના નથી, 31 દિવસના ન હોય એવા લેવાના છે. તો અંદર જે ખાઈમાં જે મહિના આવતા હોય એ રીતના લેવાના છે. ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર આવશે, વધુ સમજાવવાની જરૂર નથી. જો તમારે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો વિડીયો જોઈજો, અત્યારે આપણે રિવિઝન માટે વિડીયો બનાવી છે. છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો, એફ, જ્યાં એફ એ એફ ગણ એફ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે. હવે અહીંયા વ્યંજન લખેલું છે, હવે અહીંયા વ્યંજનને બદલે હું મૂળાક્ષર લખું ને એટલે પ્રશ્ન બદલાઈ જાય, તમે સમજી શકો છો. વ્યંજન એટલે સ્વરને નથી લેવાનો વિદ્યાર્થી મિત્રો, વ્યંજનને લેવાનો છે. એટલે એબીસીડી બોલતા હોય એમાં કે પહેલાં જેટલા અક્ષર આવે એમાં આપણે વ્યંજનને લઈશું. તો તમે જોઈ શકો છો એ નથી આવ્યો, બી સી ડી ઈ નથી આવ્યો, એફ જી એચ આઈ નથી આવ્યો, જે પછી તરત જ કે આવી જાય, કે પહેલાં કીધું છે એટલે આટલા સભ્યો અંદર આવી શકે. અને અહીંયા મૂળાક્ષર લખેલું આપ્યું હતું આ જગ્યાએ, વ્યંજનને બદલે એમ લખ્યું હોત કે મૂળાક્ષરો, તો તમે જાણો છો અહીંયા એ ઈ આઈ એનો સમાવેશ થઈ જાત. દાખલો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુ ગુણધર્મ રીતે દર્શાવેલ ગણ સાથે સાંકળો. હવે આપણે શું કરીશું, તો જમણી બાજુમાંથી વિચારીશું, જમણી બાજુ જે ગુણધર્મ રીતે લખ્યું છે એને યાદીની રીતે કઈ રીતે લખી શકાય એટલું વિચારીશું. તો એક્સ, જ્યાં એક્સ અવિભાજ્ય છે અને 6નો અવયવ, તો 6ના અવયવ આપણે જાણીએ છીએ 1, 2, 3, 6, આમાં અવિભાજ્ય કોણ છે, તો બગડો તગડો. તો બગડો તગડો એટલે આ બીજો જવાબ છે, તો બીજાનો જવાબ એ આવશે, તો આપણે આ બીજાનો જવાબ એ લખીશું. એ જ રીતે આગળ, એક્સ, જ્યાં એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 10 કરતાં નાની અયુગ્મ એટલે વિચારો તમે, તો 1, 3, 5, 7 આટલું આવશે, 9 પણ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા છે, એટલે તમે આ ચોથાનો જવાબ બી છે એવું લખી શકશો. એ જ રીતે આગળ વધો વિદ્યાર્થી મિત્રો, એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા અને 6નો અવયવ, તો 1, 2, 3, 6 આવશે, એટલે કે પહેલાંનો જવાબ સી મળશે. અને છેલ્લો, મેથેમેટિક્સના મૂળાક્ષરો, તો એબીસીડી વાળું અહીંયા 1 જ છે એટલે એમ પણ સમજી શકાય કે ત્રીજાનો જવાબ ડી આવશે.